દાંતીવાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરે આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ, ડીઝલ, શાકભાજી સહિતની વિવિધ ચીજવસ્તુઓ ઉપર વેચવા માટે છૂટછાટ આપી હોવા છતાં પણ કેટલાક વેપારીઓ ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલ, પેટ્રોલનું ઊંચા ભાવે વેચાણ કરી ગરીબ જનતા સાથે ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આ ફરિયાદોના પગલે અમારા સંવાદદાતાએ દાંતીવાડા મામલતદાર પાસે પહોંચી આ અંગેની ફરિયાદ કરતા મામલતદારે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ ડીઝલ, પેટ્રોલ વેચાતો ઝડપાશે તો તેમના ઉપર કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. સમગ્ર દેશભરમાં 21 દિવસના લોકડાઉનને લઈને દેશભરમાં જે કોરોનાના વાયરસને લઈને વાતાવરણ દિલતંગી વાતાવરણ બની ગયું છે, ત્યારે સમગ્ર જે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ બાબતને લઈને 21 દિવસના લોકડાઉનને લઈને જે જરૂરી ચીજ વસ્તુઓની જ ચાલુ રાખવામાં આવી છે, કહી શકાય કે દૂધ, શાકભાજી, પેટ્રોલ સહિત જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ચાલુ રાખવા માટેના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામીણમાં કેટલાક લોકો છે જે વધુ પ્રમાણમાં ભાવ લઈને ગ્રાહકોને દેતા હોવાની કેટલીક ગુણરાય ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતને લઈને આપણે દાંતીવાડા મામલતદાર ઓફિસ પહોંચ્યા છીએ. આ બાબતને લઈને મામલતદાર જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. આપ દાંતીવાડા મામલતદાર ઓફિસમાં પહોંચ્યા છીએ. જે જીવન જરૂરિયાત કેટલીક જે આવશ્યક ચીજ વસ્તુઓ છે જે ગ્રામીણના લોકો છે મોટા પ્રમાણમાં ભાવ લઈને ગ્રાહકો જોડેથી ખુલ્લી લૂંટ ચલાવતા હોય છે, ડીઝલ, પેટ્રોલ સહિતની કેટલીક ચીજો વસ્તુઓના મોટા પ્રમાણમાં ભાવ લેતા હોય છે. આપણે દાંતીવાડા મામલતદાર જોડે સીધા પહોંચ્યા છીએ. સાહેબ જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરી તો સાહેબ, આ બાબતે કેટલાક ગ્રામીણ એરિયામાં જે લોકો છે જે મોટા પ્રમાણમાં ભાવ લેતા હોય છે, શું છે? તો આ દાંતીવાડા મામલતદાર ખુદ જણાવી રહ્યા છે. આ બાબતને લઈને સ્થાનિક જે તાલુકાનું જે પેટ્રોલ પંપ સંચાલકો છે એમના દ્વારા મિટિંગ બોલાવવામાં આવી હતી. મિટિંગમાં સ્પષ્ટપણે સૂચનાઓ આપી દેવામાં આવી છે કે કઈ પ્રમાણમાં જે મોટા પ્રમાણમાં ગ્રામીણ એરિયામાં જથ્થો આપી જો ડીઝલનું વેચાણ કરતા કોઈ પણ જણાશે તો આ બાબતને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો મામલતદાર ખુદ જણાવી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે મહેશ ચૌધરી, દાંતીવાડા.